नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण दस में आपरे छेले राष्ट्रपतिना मुद्दा विषय अभ्यास करी रह्या हता। तेमा आपरे राष्ट्रपतिनी लायकात छेले जोई, त्यारबाद हवे आपरे आजे तेना कार्यो अने केटलीक एनी महत्वनी सत्ताओ छे तेना विषय अभ्यास करवानो छे। जोईए तो तेओ लोकसभामां बहुमती धरावता पक्षना नेतानी निमणूक वडाप्रधान तरीके करे छे। એટલે લોકસભામાં જે બહુમતીથી ચૂંટાઈ આવેલો પક્ષ હોય તેમાંથી વડાપ્રધાન તરીકે એક વ્યક્તિની નિમણૂક કરે છે। કોણ? તો કે રાષ્ટ્રપતિ કરે છે, તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે। ત્યારબાદ વડાપ્રધાનની નિમણૂક કર્યા બાદ જ્યારે વડાપ્રધાન કહે ત્યારે રાષ્ટ્રપતિ છે લોકસભામાંથી જ અથવા તો બહુમતી ધરાવતા પક્ષમાંથી જ વડાપ્રધાનનું જે મંડળ છે એ મંડળના સભ્યોની નિમણૂક કરે છે। એટલે વડાપ્રધાનની નિમણૂક અને એના પ્રધાનમંડળની નિમણૂક પણ એ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે। આ એની સત્તા છે અથવા તો કાર્ય છે। તેમને શપથ પણ લેવડાવે છે, એટલે કે પ્રતિજ્ઞા પણ લેવડાવે છે, તથા ખાટાની વેચણી કરે છે। કેમ કે પ્રધાનમંડળની રચના થાય તો અલગ અલગ ખાટાઓ વેચવા પડે, જેમ કે કૃષિનું ખાતું છે, રેલવે ખાતું છે, વિદેશ ખાતું છે, નાણાકીય કંઈ ખાતું છે, શિક્ષણ ખાતું છે, આ વગેરે જેવા આપણા ભારતમાં અલગ અલગ ખાતાઓ છે। તે ખાતાઓની વેચણી પછી પ્રધાનમંડળોના જે સભ્યો હોય એને કરવાની હોય, તો એ વેચણી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે છે। જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં। એટલે લોકસભાનો જ્યાં સુધી ટેકો હોય ને ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને દૂર કરી શકતું નથી। એટલે કે આમાં મહત્ત્વની કામગીરી લોકસભા બજાવે છે। લોકસભાનો ટેકો કાયમ માટે હોવો જોઈએ તો પ્રધાનમંડળ લાંબા સમય સુધી ટકી રહે। રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે। એટલે કે આપણું જે સંરક્ષણ દળ છે ત્રણે, થલ, જળ અને વાયુ, આ ત્રણેય દળ છે આપણા સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે? તો કે રાષ્ટ્રપતિ છે। રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે। એટલે કોઈ પણ દેશ આપણે સામે યુદ્ધ કરવા તૈયાર હોય ને આપણે એને સામે વળતો જવાબ દેવો હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે, અથવા યુદ્ધ ચાલુ હોય ને એને બંધ કરવું હોય તોય રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે, કે કોઈ દેશ સાથે આપણે સંધિ કરવી હોય, મૈત્રી સંધિ હોય કે અન્ય કોઈ સંધિ હોય તો પણ એ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે। એટલે કોઈ યુદ્ધ જાહેર કરવાની હોય બાબત, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની બાબત હોય તો એમાં સત્તા કોને છે? રાષ્ટ્રપતિને। રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતોના વરિષ્ઠ એટલે મોટા ન્યાયાધીશો, એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની, તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે। આ રાષ્ટ્રપતિની સત્તા છે। રાષ્ટ્રપતિ છે એ ક્યાં ક્યાં પદાધિકારીઓની નિમણૂક કરે? તો કે પહેલાં તો દરેક રાજ્યોના રાજ્યપાલ, ખાસ યાદ રાખજો, દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય જે રાષ્ટ્રપતિ દ્વારા જ કામ કરતો હોય, અને કે રાષ્ટ્રપતિ જેવું જ એની થોડીક સત્તાઓ હોય, પરંતુ એની નિમણૂક કોણ કરે? તો કે દેશના રાષ્ટ્રપતિ। પછી સર્વોચ્ચ અદાલત, જે આપણી દિલ્હી લેવલે સૌથી મોટી ભારતની અદાલત છે, એના વરિષ્ઠ એટલે જે મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે। પછી એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ છે એની પણ એ નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે। જાહેર સેવા આયોગ એટલે કે જાહેર જનતા માટે જે કંઈ પણ એ યોજનાઓ અને કાર્યક્રમો બહાર પાડે છે એ જાહેર સેવા આયોગના અધ્યક્ષો એની પણ એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે, એના સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે। તેમજ દરેક દેશોમાં આપણા રાજદૂતો હોય આપણા દેશ તરફથી એ રાજદૂતોની નિમણૂક પણ કોણ કરે? તો કે આપણા દેશના રાષ્ટ્રપતિ કરે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એવું કહી શકાય કે રાષ્ટ્રપતિની સત્તા છે એ અન્ય પદાધિકારીઓ કરતાં ચડિયાતી છે। આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે। એટલે મોટાભાગની કારોબારીની જે સત્તાઓ છે, પછી વહીવટી હોય કે અન્ય, એ બધી જ વિશાળ અને અધિકૃત સત્તાઓ કોના હાથમાં છે? રાષ્ટ્રપતિના હાથમાં છે। ગુનેગારને માફી આપવી, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવી, એટલે કે કોઈ ગુનેગાર હોય તો એની સજા છે, એનો ગુનો છે એને માફી આપવી, ફોજદારી ગુનાની સજાની જે મુદત આપેલી હોય છે એ મુદતમાં ઘટાડો કરવો અને તેનો અમલ મોકૂફ રાખવાની, અથવા સત્તાનું સ્વરૂપ
કે પ્રમાણ બદલાવવાની સત્તા રાષ્ટ્રપતિની છે. કોઈ પણ ગુનેગારને માફી આપવી, એની સજા ઓછી કરવી, વધુ કરવી કે કંઈ પણ એ કાયદાનું સ્વરૂપ બદલવું, એ બધું કોના હાથમાં છે? તો કે રાષ્ટ્રપતિના હાથમાં. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા તેઓ ધરાવે છે. રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવી શકે છે, બંનેની બેઠક મુલતવી રાખી શકે છે, રદ પણ એ કરી શકે છે અને લોકસભાને બરખાસ્ત એટલે લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બનવાથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. એટલે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય, કોઈ બાહ્ય બીજા દેશ દ્વારા છે એ આક્રમણ કરે, સશસ્ત્ર આંતરિક અંદર ને અંદર આપણે ક્રાંતિઓ થાય, કોઈ એવો કોમવાદ ઊભું થાય કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેનો કે અન્ય કંઈ વિષયને ધ્યાનમાં રાખી અને સશસ્ત્ર આંતરિક બળવો ઊભો થાય, ભારતને કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય ત્યારે કટોકટી જાહેર કરી શકે છે. કોણ? તો કે રાષ્ટ્રપતિ. હવે કટોકટી શું છે એ આપણે બધાને ખ્યાલ છે, કારણ કે અમુક સમય માટે અમુક આપણા હકો છે, અમુક આપણી ફરજો છે, જે કંઈ પણ આપણે નીતિ નિયમો આપણા ઉપર લાદેલા છે એ થોડા સમય માટે શું કરે? સ્થગિત કરે, સ્થિર કરે. તો એ કટોકટી જાહેર કરવાની જવાબદારી કોની છે? તો કે રાષ્ટ્રપતિની છે. કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાય નહીં. એટલે કે કટોકટી જ્યારે સરકાર જાહેર કરે, ખાસ કરીને રાષ્ટ્રપતિ, તો આપણે અદાલતમાં જઈને પડકારી ન શકીએ કે આને આમ કર્યું ને આને આવી રીતના કર્યું ને, કંઈ નહીં. કારણ કે રાષ્ટ્રપતિ છે, દેશનો વડો છે, તો એની બધી જ બાબતો છે એ માન્ય રાખવી પડે. રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. દરેક રાજ્યમાં પણ એ રાજ્યપાલને એવું લાગે કે રાજ્ય વ્યવસ્થિત નથી ચાલતું, નિયમોનો ભંગ થાય છે, વહીવટ વ્યવસ્થિત નથી ચાલતું, તો એ રાષ્ટ્રપતિને જાણ કરે તો રાષ્ટ્રપતિ છે એ રાજ્યમાં પણ એ કટોકટી જાહેર કરી શકે છે. દેશમાં તો કરી શકે છે, પણ દરેક ભારતના ઘટક નાના નાના રાજ્યો છે એમાં પણ એ જાહેર કરી શકે છે. કટોકટી એટલે અમુક સમય માટે અમુક કામકાજ છે ને અમુક એવા નિયમો છે એ શું થઈ જાય? સ્થગિત થઈ જાય. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે.